गुड मॉर्निंग विद्यार्थी मित्रों, 12 साइंस मैथ्स चैप्टर नंबर 4। लास्ट वीडियो में बेटा आप एक्सरसाइज 4.6 कम्प्लीट करी। आज स्वाध्याय 4 पर कॉन्सन्ट्रेशन करिए। घणु बधुं कंईक नवुं शीखवा मळशे, घणु बधुं रिपीटेशन पण आवशे। शुरुआत करिए आपणे स्वाध्याय 4 ની। तो पहेलो दाखलो एवो छे कि साबित करो कि निश्चायक एक आपेलो छे, लखी दईए जोड़े जोड़े। एक्सरसाइज 4 प्रकीर्ण स्वाध्याय एनो पहेलो। શું આપેલું છે આપણને સ્વાધ્યાય 4માં? એક્સ સાઇન થીટા કોસ થીટા માઇનસ સાઇન થીટા માઇનસ એક્સ વન કોસ થીટા વન એક્સ નું મૂલ્ય થીટાથી મુક્ત છે। આનું મૂલ્ય શોધો, એટલે જવાબ લાવો, અને એટલું ખાલી જોવાનું જે જવાબ આવશે એને થીટા જોડે કંઈ લેવા દેવા નથી। ઓકે, એટલે થીટાને રિલેટેડ જવાબ ના આવવો જોઈએ। ચલો તો સ્ટાર્ટ કરીએ। કોઈ પણ રો કોલમ લઈને સાદુરૂપ આપો, આપણે સીધું ચાલુ જ કરી દઈએ। પહેલી જ રો લઈ લઈએ અને આ ડાયમંડ શેપમાં શકરપારામાં છે। ચલો એક્સ રો કોલમ આપણે દબાવી દઈએ, એક્સ એટલે -x² -1। હવે સીધું જ કરીશું, સાઇન થીટા ડાયમંડ શેપમાં આવે છે, રો કોલમ થઈ જાય એટલે -x sin θ - cos θ, અને પ્લસ કોસ થીટાને લઈએ ત્યારે આવશે -sin θ - x cos θ। બોલો ખબર પડી જાય? સિમ્પલ। હવે થોડું વધારે સાદુરૂપ આપીએ, બ્રેકેટ તોડો, -x³ - -x - -plus x sin² θ - sin θ into cos θ - sin θ into cos θ plus x cos² θ। બ્રેકેટ બધા તોડી નાખ્યા, આ માઇનસ ને આ પ્લસ બેટા કેન્સલ થઈ ગયું। ચલો આ -x³ છે, -x છે, આમાંથી ને આમાંથી એક્સ કોમન કાઢો તો અંદર શું વધે? sin² θ + cos² θ। ચલો તો -x³ - x + x sin² + cos² 1। હવે આ x જશે તો -x³ વધ્યો, એમાં ક્યાંય થીટાને લેવા દેવા નથી। -x³ વધ્યું, એમાં કોઈ થીટાને લેવા દેવા નથી, એટલે થઈ ગયું કે એનું મૂલ્ય આપણી જોડે શેનાથી છે? થીટાથી સ્વતંત્ર છે। ઓકે, થીટા જોડે કોઈ લેવા દેવા નથી, મુક્ત છે, સ્વતંત્ર છે, જે લખવું એ લખી શકાય। બોલો બેસી ગયું મગજમાં? માત્ર એટલું જ કામકાજ કે કિંમતો શોધી આપણી જોડે, સમીકરણ ઉકેલ્યા અને જે જવાબ આવ્યો થીટાથી સ્વતંત્ર। બીજું શું છે નંબર 2 ની અંદર? નિશ્ચાયકના વિસ્તરણ કર્યા સિવાય સાબિત કરો। વિસ્તરણ કર્યા સિવાય નિશ્ચાયકનું સાબિત કરવાનું 4.2 જેવી વાત આવી। તો સૌથી પહેલા નંબર 2માં LHS લખી લઈએ। શું છે LHS? a² bc a² bc b² ca અને c² ab અને સાબિત કરવાનું પણ બાજુમાં લખી નાખીએ। શું છે સાબિત કરવાનું? 1 1 1 1 1 1 a² b² c² અને a³ b³ c³ a³ b³ અને c³। ચલો હવે આને વિસ્તરણ નહીં કરવાનું, ગુણધર્મના નિયમનો ઉપયોગ કરો જે તમારે કામકાજ કરવું હોય એ। તો ભવિષ્યની અંદર BCCAB વાળી કોઈ મેથડ જરૂરત નથી। a² b² c² તો જોઈએ છે અને ABCની જગ્યાએ ઘન જોઈએ છે, એટલે થોડું થોડું કંઈક ચેન્જીસ છે। તો હું એક કામ કરું કે ભાઈ રો નંબર 1ને A વડે ગુણું, રો નંબર 2ને B વડે ગુણું અને રો નંબર 3ને C વડે ગુણું। તો શું થાય કે A વડે ગુણો એટલે a² a³ abc b² b³ abc અને c² c³ abc। એટલે રો નંબર 1 2 અને 3 ત્રણેયને આપણે ABC વડે શું કર્યું? ગુણ્યા।
બોલો સમજાઈ ગયું. આગળની વાત આપણી જોડે કરીએ. હવે એબીસી કોમન નીકળે એવું છે કોલમ નંબર 3માંથી. ગુણ્યા એટલે આપણી જોડે એક વસ્તુ ભૂલી ગયા, બહાર ભાંગવા પડે, એટલે એબીસી વડે ભાંગ્યા અને ગુણ્યા. કોલમ નંબર 3માંથી શું કોમન નીકળે છે? એબીસી. એટલે 12 પાછા આવે તો એબીસી એબીસી ઉડી જાય. ઉડી જાય તો વધે શું? એ સ્ક્વેર બી સ્ક્વેર સી સ્ક્વેર, એ ક્યુબ બી ક્યુબ સી ક્યુબ અને 1 1 1. જવાબ લાવવાનો છે એવું કામ તો થઈ ગયું, પણ તકલીફ એટલી જ પડી કે રો કોલમ આડી અવડી છે. 1 1 1 પહેલા જોઈએ તો એને પહેલાં લાવો, તો પહેલાંની ત્રીજાની અદલા બદલી, કોલમ નંબર 1 અને કોલમ નંબર 3ની અદલા બદલી, તો નિયમ પ્રમાણે એવું હતું મૂલ્ય બદલાય, માઇનસ આવે. તો 1 1 1 એ ક્યુબ બી ક્યુબ સી ક્યુબ, એ સ્ક્વેર બી સ્ક્વેર સી સ્ક્વેર. ક્લિયર? ચલો આપણી જોડે થઈ ગયું માઇનસ. આગળની વાત કરીએ તો હવે 1 1 1 ઓકે આવી ગયું છે, પણ હવે એ સ્ક્વેર બી સ્ક્વેર સી સ્ક્વેરને બીજી કોલમમાં લાવવું છે. તો કોલમ નંબર 2 અને કોલમ નંબર 3ને બદલો, પાછું મૂલ્ય બદલાય, માઇનસનું પ્લસ થાય, 1 1 1 એ સ્ક્વેર બી સ્ક્વેર સી સ્ક્વેર અહીંયા આવે, એ ક્યુબ બી ક્યુબ અને સી ક્યુબ અહીંયા આવે. તો LHS ઇઝ ઇક્વલ ટુ RHS. LHS ઇઝ ઇક્વલ ટુ RHS. ચલો થઈ ગયું આપણી જોડે સાબિત કરવાનું હતું એ નંબર 2. નંબર 3 બેટા એકદમ સરળ છે, તમને આવડે એવો રકમ પણ નથી લખતો, ખાલી લખી દઉં છું કે એક્ઝામ્પલ નંબર 3 હોમવર્કમાં. એમાં એવું છે 3/3 નિશ્ચય એક જ છે, એકાદ ઘટક 0 આપેલો છે, બાકીના ઘટકો 0 નથી, પણ કોઈ પણ રો લઈને, 0 વગરની રો લઈને અને તમે સાદુરૂપ આપશો, ચોકડી ગુણાકાર કરશો, તો ક્યાંય અટવાશો નહીં, સીધે સીધું સાદુરૂપ થયા જ કરશે, થયા જ કરશે અને જવાબ આવી જશે. ઓકે? અને કંઈ કીધું નથી, ખાલી એવું જ કીધું મૂલ્ય શોધો, સાદુરૂપ અપાય, ગુણધર્મના નિયમો વાપરો, રો કોલમમાં ફેરવીને, હજી કંઈ 0 થતું હોય ને કરવું હોય તોય કરો, પણ 0 નહીં કરો ને સીધું સાદુરૂપ આપશો તોય જવાબ આવે જ છે. એટલે તમને હિન્ટ આપી દઉં, બાકી અઘરું નથી, 4-5 પદો જે સિસ્ટમ પ્રમાણે થતા હશે એ કરો એટલે જવાબ આવી જશે. બોલો ક્લિયર ફાવશે? એટલે હોમવર્કમાં કરવાનો છે. નંબર 4 બેટા મોસ્ટ IMP એક્ઝામ્પલ, બહુ બધી વખત બોર્ડમાં પણ પૂછાયેલો છે. ઓકે? પણ સમ થોડો અઘરો છે. ઓકે? સાદુરૂપમાં ધ્યાન રાખવાનું છે અને થોડીક એક નવી વસ્તુ પણ આવે છે. એબીસી વાસ્તવિક સંખ્યાઓ હોય, એબીસી એ કોઈ વાસ્તવિક સંખ્યા હોય તો ડેલ્ટા, નામ આપ્યું છે નિશ્ચાયકને ડેલ્ટા, અને પછી 3/3 આવી રીતે લખ્યો છે, બીસી સી એ એ બી, તો બી પ્લસ સી, સી પ્લસ એ અને એ પ્લસ બી. એવી રીતે આગળની વાત કરીએ તો સી એ એ બી બી સી, સી પ્લસ એ, એ પ્લસ બી અને બી પ્લસ સી, એ પ્લસ બી બી પ્લસ સી, એ પ્લસ બી બી પ્લસ સી અને સી પ્લસ એ બરાબર 0 આપેલું છે, એ પણ આપી દીધું છે બરાબર 0 હોય તો સાબિત કરો કે એ પ્લસ બી પ્લસ સી, શું સાબિત કરવાનું છે? એ પ્લસ બી પ્લસ સી બરાબર 0 અથવા એ બરાબર બી, સોરી, એ બરાબર બી બરાબર સી, આવું સાબિત કરવાનું છે. બે વસ્તુ, એકમાં બે વસ્તુ સાબિત કરવાનું હોય એવું બેટા પહેલી વખત આવ્યું, આપણે બે વસ્તુ સાબિત કરી નથી, વચ્ચે ઓર છે. ચલો એ પણ થઈ જશે, અઘરું નથી. એટલે LHS RHS નથી કરવાની, ઓટોમેટિક થશે બરાબર 0 આપેલું જ છે. ડેલ્ટા આપણે દર વખતે નહીં લખીએ, પ્રોસેસ છોકરાઓ સ્ટાર્ટ કરીએ કે ભવિષ્યમાં એ પ્લસ બી પ્લસ સી જોઈએ છે, એટલે બધાને એક બાજુ ભેગા કરો, આને આમાં ઉમેરો, આને આમાં ઉમેરો, તો 2 વખત A 2 વખત B 2 વખત C આવું થાય. તો કોલમ નંબર 2ને 1 વડે ગુણીને 1માં, કોલમ નંબર 3ને 1 વડે ગુણીને 1માં, તો પરિસ્થિતિ કેવી સર્જાય? અહીંયા આવું થાય, 2A 2B 2C, 2A 2B 2C અને સેમ 2A 2B અને 2C, બાકીના બધા સી પ્લસ એ, એ પ્લસ બી, બી પ્લસ સી, એ પ્લસ બી, બી પ્લસ સી અને સી પ્લસ એ ઇઝ ઇક્વલ ટુ 0. ચલો ઓકે, કંઈ કોમન નીકળે છે કોલમ નંબર 1માંથી, શું કોમન નીકળે? તો 1 અપોન, હજી હું 2 કોમન લઈ લઉં, તો એ પ્લસ બી પ્લસ સી નીકળે. ચલો તો નીકાળ દો, 2 કોમન લઈ લીધો, એ પ્લસ બી પ્લસ સી, એટલે થોડું સરળ બન્યું, 1 1 1
सी प्लस ए ए प्लस बी बी प्लस सी ए प्लस बी बी प्लस सी सी प्लस ए इज इक्वल टू जीरो। चलो ओके, आ एक तो परफेक्ट आई गयो छे। आने थोड़ूक हजी वधारे सादुरूप आपो, वन ने जीरो करवानी कोशिश करो। तो रो नंबर एक ने माइनस वन वड़े गुणीन बे मा, रो नंबर बे ने माइनस वन वड़े गुणीन त्रण मा। चलो टू ए प्लस बी प्लस सी तो हता ज, वन एमने एम राखो वन, सी प्लस ए ए प्लस बी, वन नू वन एट्ले जीरो, आने करो तो ए जतो रहे, आने माइनस वड़े गुणी नाम एट्ले बी माइनस सी थाय, आने माइनस वड़े गुणी नाम एट्ले सी माइनस ए पाछो जीरो। ओके, सी माइनस ए बी बी जता रहे अपनी जोड़े, अने अहीं सी सी जता रहे एट्ले ए माइनस बी। चलो इज इक्वल टू जीरो, बे जीरो लाइ दीधा। सादरूप आपवानुं चालू कर दीए एटले शुं आवे, टू छे बेटा ए प्लस बी प्लस सी छे, चलो आपो वन छे, रो कॉलम कोई वन ना लखो तो चाले, रो कॉलम जानवानी जोड़े एटले बी माइनस सी नो गुणाकार ए माइनस बी जोड़े, अने माइनस सी माइनस ए साम सामे बी एटले स्क्वेर थी जाए। ओके, चलो हजी पण थोड़ूक एक पद, टू ए प्लस बी प्लस सी ब्रेकेट तोड़ो, बी नो ए जोड़े एटले बी ए, बी नो बी जोड़े माइनस बी स्क्वेर माइनस सी ए, माइनस माइनस प्लस बी सी, आम होल स्क्वेर सी स्क्वेर प्लस आए पर आग माइनस है। ओके, टू ए सी माइनस से पर माइनस माइनस टू ए सी प्लस अने प्लस ए स्क्वेर बराबर जीरो। कम्प्लीट, सादुरूप धीमे 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 आपता जाओ। फरी थी टू एम ना एम ए प्लस बी प्लस सी બ્રેકેટની અંદર પહેલાં સ્ક્વેરવાળા લઈએ, ઓકે, આ એ સ્ક્વેર પ્લસ આવે પણ આગળ માઇનસ છે એટલે માઇનસ થઈ જાય। ચલો પહેલાં માઇનસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર આઈ યુ આઈ યુ આઈ યુ। ચલો એ બી બી સી સી એની વાત કરીએ તો એ બી એટલે પહેલું જ એ બી પ્લસ છે, બી સી પણ પ્લસ છે, સી એ માઇનસ અને ટુ એ સી એટલે સી એ પણ પ્લસ થઈ જાય, ઇઝ ઇક્વલ ટુ જીરો। સમજાઈ જાય, જેટલું સાદરૂપ અપાતું એટલું અપાતું, પણ આપણે હજી આપણા ટાર્ગેટ સુધી પહોંચ્યા નથી। આ એક ટાર્ગેટ તો દેખાય છે, એ પ્લસ બી પ્લસ સી ભવિષ્યમાં થઈ જશે, પણ પહેલાં પહેલાંને પણ સજાવી દઈએ જોડે જોડે। ચલો ફરીવાર જો શું કરું છું, આને પ્લસ બનાવવા માટે માઇનસ આખા બ્રેકેટમાંથી કોમન કાઢવું એટલે પ્લસ થઈ જાય, તો માઇનસ ટુ એ પ્લસ બી પ્લસ સી, અને પેલું હવે શું થઈ જશે, એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર, અને પ્લસવાળા માઇનસ એ બી માઇનસ બી સી માઇનસ સી એ બરાબર જીરો। રેડી, હવે આ બે છે એને પકડીને અંદર ગુણી નાખું, માઇનસ ભલે રહ્યો, એ પ્લસ બી પ્લસ સી ગુણી નાખો તો શું આવે, ટુ એ સ્ક્વેર ટુ બી સ્ક્વેર ટુ સી સ્ક્વેર માઇનસ ટુ એ બી માઇનસ ટુ બી સી માઇનસ ટુ સી એ બરાબર જીરો। ચલો કમ્પ્લીટ, એનો હજી પણ એક આગળ સ્ટેપ થશે, શું થશે ફરીથી રિપીટ પણ સમજાવીશ, દાખલો ચિંતા ના કરો। એ પ્લસ બી પ્લસ સી, ટુ એ સ્ક્વેર છે એટલે બે વખત એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર થાય, બી સ્ક્વેર છે એટલે બે વખત બી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, અને સી સ્ક્વેર છે એટલે બે વખત સી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર, તો એક એ સ્ક્વેર લો એક બી સ્ક્વેર લો અને મધ્યમ પદ માઇનસ ટુ એ બી લે, આવું લખાય એ માઇનસ બીનો વર્ગ, પાછો એક બી લો એક સી લો અને મધ્યમ પદ એટલે બી માઇનસ સીનો વર્ગ, સી લો એ લો અને ટુ એ સી એટલે આનો વર્ગ બરાબર જીરો। હા કે ના, એટલે બે બે વખત એ બી સી વપરાઈ ગયા, બે વખત એ આવ્યો બે વખત બી બે વખત સી। હવે આ પદ અને આ પદ વચ્ચે ડોટ ગુણાકાર છે અને બરાબર જીરો છે, એટલે એનો મતલબ એવો થાય કે આ પહેલું પદ જીરો અથવા તો બીજું પદ, એટલે બંને વચ્ચે અથવાની નિશાની આવી ગઈ, ઓર એટલે એનો મતલબ એવો થયો કે માઇનસ એ પ્લસ બી પ્લસ સી બરાબર જીરો, અથવા આવું એ માઇનસ બીનો સ્ક્વેર બી માઇનસ સીનો સ્ક્વેર સી માઇનસ એનો સ્ક્વેર બરાબર જીરો, બે ઓપ્શન તમે લઈ શકો, આના બરાબર જીરો આમાં માઇનસ સામે જાય તો આ તો સાબિત થઈ ગયું, એ પ્લસ બી પ્લસ સી બરાબર જીરો થઈ ગયું સાબિત। આમાં ત્રણેયનો સરવાળો બરાબર જીરો છે, સરવાળો જીરો બેટા તો જ શક્ય બને, ત્રણે ત્રણ પદો પર્સનલી જીરો હોય, એક પણ જીરો ના હોય લોચો પડે, ગુણાકાર હોય તો એક જીરો હોય બધું જીરો થઈ જાય, એટલે આમાં કમ્પલસરી એવું બને બનવું જ પડે, એ માઇનસ બીના સ્ક્વેર બરાબર એ જીરો, બી માઇનસ સીનો સ્ક્વેર બરાબર એ જીરો, અને સી માઇનસ એનો સ્ક્વેર બરાબર એ જીરો, એનો મતલબ આના બરાબર કરીએ તો એ બરાબર બી, બી બરાબર સી, સી બરાબર એ, તો એ બરાબર બી બરાબર સી।
तो थी गयु ओर कर साबित अपनी जोड़े सीम्पल इजीली थी जाए यूं है क्या लगभग आपूं लखेलू कपात नहीं जरा नजर नाखी लीए ना परफेक्ट है फरी एक वक्त बताई दू छोकरा तमने तो एक्सरसाइज फोर अंदर नंबर वन खाली सादुरूप आपो एवं कीधेलू है कि तमो जवाब थीटा थी स्वतंत्र आवो जीइए तो एक्स क्यूब आयो जेने थीटा थी कोई लेवा देवा नहीं स्वतंत्र कहवाय नंबर टू 4.2 जेवो गुणधर्मना नियमनो उपयोग करी सको तमे पण विस्तरण करी सको नहीं पण सरळ हतुं एक वक्त गुण्या कॉमन निकळ्यो एटले भांग्या अने पछी जवाब आई ज गयो छे खाली बे वक्त रो कॉलम ने फेरबदल करवी पड़ी छे एक्जाम्पल नंबर बे नी अंदर साबित करवा माटे निश्चायकनी अंदर बे वस्तु साबित करवानुं छे आम अघरो नथी पण सादुरूप एटले अघरू छे ओके के थोड़ू घणु विचारवुं पड़े एवुं छे शुरुआत एकदम सरल बधाने एक बाजू भेगा करो जो जोईए कॉमन निकली जाए एटले पहलू पद तो आपणुं पहले थी साबित थई गयुं छे पण बीजा पद माटेनी मेहनत छे वन ने जीरो करीए छीए पछी एक घटक ने लईने सादुरूप आपी दईए एटले तो पण जवाब ना माइनस कॉमन काढ़ीए बे वडे बधाने गुणीए पूर्णवर्ग पदावलिओ बने पछी आपणे ऑप्शन विचारीए पहला बराबर जीरो ने बीजा बराबर जीरो ओके तो पहला बराबर जीरो एटले पहलू साबित थयुं बीजा बराबर जीरो एटले बीजू कंडीशन साबित थई सरल छे नंबर त्रण तमने सेम हतो होमवर्क में आपेलो छे एटले चार सुधी करो थोड़ा लेंधी एक्जाम्पल छे नंबर पांच थी पाछो आपणे नेक्स्ट टाइम कंटीन्यू करीशुं पण चार सुधीनुं कामकाज होमवर्क साथे कम्प्लीट बेटा करवानुं छे आज रीते आपणे काम आगळ वधता जईशुं एटले थोड़ा दिवस में आपणे एक्सरसाइज फोर पण केवी थई जशे कम्प्लीट थैंक यू।